નમસ્કાર, સેડસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું મોદી શિવાંગી. આગળ વાત કરીએ તો વિજાપુર પીરવાઈ ગામે પૂર્વ સદસ્યએ ગરીબ બાળકો માટે પૌષ્ટિક ખોરાકનું આયોજન કર્યું. રાજ્યમાં ચાલી રહેલી હાલની કોરોના મહામારીમાં માનવતા મયકી ઉઠી. પીરવાઈના જિલ્લા પંચાયતના માજી સદસ્ય કનકશ્રી વિહોળ દ્વારા બાળકોને પૌષ્ટિક આહારનું વિતરણ કરી ગરીબોના પડખે ઊભા રહી સમાજમાં ઉમદા કાર્યનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આખું વિશ્વ કોરોનાની મહામારીમાં અટવાઈ ગયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉનની મુદતમાં આગામી 3 મે સુધી લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે ત્યારે ગરીબ તેમજ મધ્યમના સામાન્ય માણસ ખૂબ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. રોજનું કમાઈને રોજ ખાનારો વર્ગ આ મહામારીમાં ખૂબ પરેશાન થઈ રહ્યો છે ત્યારે જેટલાક માનવતાવાદી લોકો પોતાની શક્તિ મુજબ સેવા કરી રહ્યા છે અને જરૂરતમંદને મદદ કરી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના તાલુકાના પીલવાઈ સીટના જિલ્લા પૂર્વ સદસ્ય અને વ્યવસાયી સારાના આશ્ચર્ય એવા કનકસિંહ વિહોળ કે જેઓ નિયમિત રીતે 200 થી 250 જેટલા આંગણવાડીના બાળકોને દરરોજ બિસ્કીટ, વઘારેલી ખીચડી, બટાટા પૌવા, સુખડી વગેરે જેવા પૌષ્ટિક આહાર આપી રહ્યા છે અને આવા લોકડાઉનના સમયમાં સમય પસાર કરી નાના બાળકોને ખુશ કરી રહ્યા છે. સૈયદજી બુખારી, ZS TV, વિજાપુર.